હવે મને એક વિચાર આવે કે અમુક ઘરોમાં બાપ અને દીકરા વચ્ચે ખૂબ જ ડિફરન્સ ઓફ ઓપિનિયન જોવા મળે છે. જનરલી બાપ અને દીકરાને બનતું નથી હોતું એવું જોવા મળ્યું છે, અને સાથે સાસુ અને વહુ એમાં પણ બહુ જ અનબન ચાલતી હોય છે. તો શું એની પાછળ કોઈ ગ્રહ હોઈ શકે અને ગ્રહ નડી શકે એવું કંઈ હોઈ શકે? ફરી પાછો તમે એટલો સુંદર સવાલ પૂછ્યો કે સમાજને ઘણા બધા આવા પ્રશ્નો સતાવતા હોય છે, ફેમિલીમાં, કુટુંબમાં, ક્યાંક ગામમાં, કોઈ અલગ અલગ જગ્યાએ તમે જોશો તો કોઈના ને કોઈના ઘરમાં આવા કોઈને કોઈ પ્રોબ્લેમ તો હોય છે જ. તમે બાપ અને દીકરાની વાત કરી તો હું આને ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ કહું છું. શું કહું છું? ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ. જ્યારે ટીન એજ દીકરો હોય ને, ટીન એજ દીકરો 13-14-15 વર્ષનો, 16 વર્ષનો કે 19 વર્ષનો દીકરો હોય, તે વખતે એ દીકરાને જોઈને બાપને હંમેશા એવું થાય કે આ દીકરાને હું મારા જેવો બનાવીશ. જ્યારે ટીન એજ દીકરાને બાપ જોવે છે ને, ત્યારે બાપને એવું થાય છે કે આ દીકરો મારા જેવો જ બનશે, અથવા તો હું આ દીકરાને મારા જેવો જ બનાવીશ. પણ દીકરાને એના બાપની કોઈ વેલ્યુ હોતી નથી. કારણ કે બાપ તો બિચારો કમાવામાં ઊંધે કાન પડ્યો હોય છે, અને બાપના જે માઇનસ પોઈન્ટ, એટલે હું માત્ર એટલું જ કહેવા માગું છું કે દાખલા તરીકે મારો દાખલો લો તો આખી દુનિયામાં મારા માટે ક્યાંક ને ક્યાંક એવી વાત છે કે બાપુ એટલે પૂજનીય, માનનીય, વંદનીય. પણ મોબાઈલ જ્યારે મારા હાથમાં હોય ત્યારે મને લાલ અને લીલી દબાવવા સિવાય આવડતું નથી. હવે મારા બાળકોને તો ખબર છે આ વાત. તો જ્યારે દીકરો એવું સમજે છે કે મારા ફાધરને કે મારા બાપને એટલી બધી ખબર પડતી નથી, જમાના પ્રમાણે એ આગળ છે નહીં, ત્યારે એ એના બાપથી થોડો દૂર થતો જાય છે. અને બાપને એવું થાય છે કે દીકરાને હું મારા જેવો બનાવું, અને દીકરાને એમ થાય છે કે મારા ફાધરને કે મારા બાપને કંઈ આવડતું નથી, એ દૂર થતો જાય છે. એમ કરતાં કરતાં બાપ અને દીકરા વચ્ચે એક મોટી ખાઈ બનતી જાય છે. ક્યાંક ને ક્યાંક એમાં માં પીસાતી હોય છે, ક્યાંક ને ક્યાંક એમાં માં પીસાતી હોય છે. દીકરાને બાપ એવી સમજાવવાની કોશિશ કરે છે, બેટા આમ કર, આવી રીતે કર, આવું કરવું જોઈએ, અમારા વખતમાં આવું નહોતું. ત્યારે દીકરાને એમ થાય છે કે બાપને શું ખબર પડે છે. એટલે બાપ અને દીકરા વચ્ચે મોટી ખાઈ પડતી જાય છે. એ લોકો બંને દૂર થતા જાય છે. બાપને જોઈને દીકરો બહાર જતો રહે છે, બાપને જોઈને દીકરો દૂર થઈ જાય છે. પણ સાહેબ, એક વાત એ ચોક્કસ છે, જ્યારે એ દીકરો બાપ બને છે ત્યારે એને ખબર પડે છે કે મારો બાપ તો સાચો હતો, પણ એ વખતે બહુ મોડું થઈ ગયું. એટલે એટલું યાદ રાખજો. દરેક મા બાપને પણ કહું છું, તમારી ઈચ્છા પ્રમાણે જ બાળક બનવું જોઈએ એવું ન વિચારશો, પણ એટલું ચોક્કસ છે કે એને શું ફાવે છે, એને શું ગમે છે, એને શું બનવું છે, જો એટલું ધ્યાન રાખશો તો કદાચ હું એવું માનું છું કે તમારો દીકરો તમારાથી દૂર નહીં થાય. બસ દરેક મા બાપને એક વિનંતી છે કે તમે જે ઈચ્છો છો એ જ બાળક બને એવું ક્યારેય ન વિચારશો. બાળકને શું બનવું છે એ તમે શોધી કાઢજો. બાળકને શેમાં રસ છે એમાં તમે પોતે રસ લેજો, અને જો પછી તમારું બાળક દુનિયામાં તમારું પણ નામ રોશન કરશે અને આપણા દેશનું પણ નામ રોશન કરશે. અને ટીનેજર દીકરા અને બાપ વચ્ચે આના કારણે ક્યાંક ને ક્યાંક ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે છે. એવી જ રીતે તમારો એક બીજો સવાલ હતો કે બાપુ, સાસુ અને વહુ વચ્ચે હંમેશા કંઈક કચકચ રહ્યા કરે છે, કોઈક ડિફરન્સ ઓફ ઓપિનિયન રહ્યા કરે છે, તો એનું કારણ શું? જેવી રીતે મેં ટીનેજ દીકરા અને બાપ વિશે વાત કરી, એક્ઝેક્ટ એવી રીતે જ્યારે નવી પરણેલી વહુ, કોઈક એક ફેમિલીની દીકરી કોઈના ઘરમાં વહુ થઈને જાય છે, ત્યારે એના સાસુ સાથે વાત કરે છે. એટલે એના સાસુ એને સમજાવવાની કોશિશ કરે છે કે બેટા, આપણા ઘરમાં આ રીતનું જમવાનું બનાવવાનું અથવા તો આ રીતે રહેવાનું. તે વખતે વહુને એવું થાય છે કે આ ડોસલીને શું ખબર પડે, હવે જમાનો બદલાઈ ગયો. તે વખતે એ વહુના મનમાં એમ થાય છે કે આ માજીને શું ખબર પડે, જમાનો બદલાઈ ગયો. પણ જ્યારે એને ત્યાં વહુ આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારા સાસુ સાચા હતા. અને એની સાથે સાથે દરેક જગતના દરેક સાસુઓને એક નમ્ર વિનંતી, આપણે હંમેશા એવું કહીએ છીએ કે અમારી વહુ તો અમારી દીકરી જેવી છે. સાહેબ, દીકરી જેવી છે એવું ન કહેશો, અમારી વહુ અમારી દીકરી જ છે એવું કહેશો ને તો એ ભાવ નીકળશે. આ યાદ રાખજો, દરેક જગ્યાએ દરેક સંબંધના એક ભાવના હોય, ભાવ હોય, અને એ ભાવ પ્રમાણે જો તમે તમારા ઘરમાં વર્તશો
તો જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે, નહીં આવે અને નહીં. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. બાપુ સ્વર્ગ, 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ, નિયર હોટેલ પ્રેસિડેન્ટ, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ. મોબાઈલ 9898988868, ઈમેલ ggbapu@yahoo.com.